અને સમાચાર જોઈએ તો અમદાવાદના ઘાટલોડિયામાં આવેલી ત્રિપદા સ્કૂલ પર વાલીઓએ હોબાળો મચાવ્યો હતો। આ વખતે ફી મુદ્દે નહીં પરંતુ ગુજરાત બોર્ડના વર્ગો બંધ કરી દેવા મુદ્દે વાલીઓએ હંગામો કર્યો। ત્રિપદા ઇંગ્લિશ સ્કૂલમાં CBSE અને ગુજરાત બોર્ડ બંનેના વર્ગો ચાલતા હતા, પરંતુ હવે એકાએક શાળાએ ગુજરાત બોર્ડના વર્ગ બંધ કરી નાખ્યા। સાથે જ વાલીઓને પત્ર લખીને કહ્યું કે પોતાના સંતાનની LC લઈ જાય અથવા CBSEમાં ટ્રાન્સફર કરે। શાળાની આ દાદાગીરી સામે વાલીઓમાં રોષ છે। બીજી તરફ શાળાએ CBSE ના વર્ગોની ફી પણ વધારી દીધી છે, એટલે કે વાલીઓનો સીધો આક્ષેપ છે કે કમાણી કરવાના હેતુસર શાળાએ આ પગલું ભર્યું છે। જો કે સૌથી મહત્વની વાત એ છે કે અગાઉ પણ કેટલીક જગ્યાએ આવી ઘટનાઓ સામે આવી હતી, જેમાં શાળાઓ ગુજરાતી બોર્ડ અથવા ગુજરાતી માધ્યમની શાળાઓ બંધ કરતી હોય, ત્યારે પ્રશ્ન ઉઠવો સ્વાભાવિક છે કે શું કમાણી કરવાની હોડમાં શાળાઓ ગુજરાતી માધ્યમ અને ગુજરાતી બોર્ડનું શિક્ષણ બંધ કરી રહ્યા છે। શાળાઓની આવી મનમાની યથાવત રહી તો વાલીઓને ડર છે કે કેટલાક વર્ષો બાદ તો કદાચ ગુજરાતી માધ્યમની શાળાઓ પણ જોવા નહીં મળે, તો ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષા શીખશે કઈ રીતે, તે એક સવાલ છે। માત્ર શાળાઓ જ નહીં પરંતુ વાલીઓમાં તોતિંગ ફી ચૂકવીને પોતાના સંતાનોને CBSE બોર્ડમાં શિક્ષણ અપાવવાની હોડ લાગી હોય તેવું પણ જોવા મળી રહ્યું છે।